શહેરના હરણીવારસિયા રિંગ રોડ પર આવેલી ગાયત્રી નગર વસાહતમાં સીઆઈડી ક્રાઇમની ટીમે દરોડો પાડી રાંધણ ગેસના બોટલોમાંથી ગેસ રિફિલિંગ કરવાનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું. પોલીસે આરોપીઓના ઘર અને ગોડાઉનમાંથી ખાલી ભરેલા અને અડધા ભરેલા મળી કુલ 111 એલપીજી બોટલ, 4 થ્રી વ્હીલર ટેમ્પો, વજનકાંટા અને રેગ્યુલેટર મળી કુલ રૂપિયા 7.41 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. પોલીસે આ કૌભાંડમાં જુદી જુદી ગેસ એજન્સી સાથે સંકળાયેલા 4 ટેમ્પો ચાલક સહિત 5 આરોપીઓની ધરપકડ કરી હતી, જેમાં પોલીસે આરોપી ગણેશ માડીના કોર્ટમાંથી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. માનનીય ડીજીપી બિસ્સર, સીઆઈડી રેલવે એન્ડ ક્રાઇમ તથા માનનીય પ્રથમ સર, ડીજીપી સર, એમની અમને સૂચના બાતમી હતી કે ગાયત્રી નગર વસાહત છે, ત્યાં કોઈ ગેરકાયદેસર ગેસ રિફિલિંગનું કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલે છે. સામાન્ય લોકોનો પ્રશ્ન હોય છે ગેસનો, એટલે સાહેબે એવી સૂચના હતી કે તાત્કાલિક એમાં હેડ કરવી અને જે પણ લોકો એમાં સંડોવેલા છે તેમની ધરપકડ કરવી, જેથી સીઆઈડી ક્રાઇમ બરોડા ઝોનની અમે ટીમ બનાવી અને વોચમાં ગાયત્રી નગરમાં હતા. જે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી અમીનને એવી બાતમી મળેલ કે નિલેશ કહાર કરીને કોઈ છે જે આ સ્થળ ઉપર ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી રહ્યા છે, તો સીઆઈડી ક્રાઇમની ટીમે સ્થળ ઉપર રેડ કરી. તો રેડ દરમિયાન અમને લગભગ 119 ગેસના બાટલા, પછી રિફિલિંગ કરવાના સાધનો અને 5 આરોપી ત્યાંથી મળી આવેલ છે. હાલ આ તપાસ ઉડાણપૂર્વક ચાલુ છે, આમાં કેટલા બીજા સંડોવાયેલા છે તેની પણ